અને જાપાનની જેમ હવે જલ્દી જ ભારતમાં હાઇડ્રોજન ટ્રેન દોડતી જોવા મળશે. ક્લીન ફ્યુઅલ પર ચાલનારી આ ટ્રેન ખાસ કરીને હેરિટેજ રૂટ્સ પર ચલાવવામાં આવશે. સંપૂર્ણ રીતે મેડ ઇન ઇન્ડિયા આ ટ્રેનનું મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ ગયું છે. ખાનગી કંપની મેધા સર્વો, ઉત્તર રેલવે અને આરડીએસઓ મળીને આ ટ્રેન બનાવશે. હમણાં હાલની ડેમો રેટ્રો ફિટમેન્ટ દ્વારા ડીઝલ પાવર કારને હાઇડ્રોજન કારમાં ફેરવવામાં આવશે. આ આખી ટેકનોલોજી ફ્યુઅલ સેલની મદદથી ચાલે છે, જેના દ્વારા ઓક્સિજન અને હાઇડ્રોજન મળીને પાણી બનાવે છે અને આ પ્રોસેસમાં વીજળી બને છે. हाइड्रोजन ट्रेन की सबसे बड़ी खासियत ये है कि ये पूरी तरह से एनवायरनमेंट फ्रेंडली है. यही वजह है कि रेलवे की योजना है कि इन ट्रेनों को खास तौर पर हेरिटेज रूट्स पर चलाया जाए, ताकि पर्यावरण को फिलहाल जो डीजल की ट्रेनों से नुकसान हो रहा है उससे बचाया जा सके. हाल में एक हाइड्रोजन ट्रेन नो अंदाजित खर्च 50 करोड़ है. રેલવે મંત્રાલય પાસેથી મળેલી જાણકારી મુજબ હાઇડ્રોજન ફોર હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે પહેલા તબક્કામાં અલગ અલગ હેરિટેજ રૂટ્સ પર 35 હાઇડ્રોજન ટ્રેન ચલાવશે. આમાં મુખ્ય રીતે કાંગડા વેલી, નીલગીરી માઉન્ટેન, દાર્જિલિંગ હિમાલયન રેલવેનો સમાવેશ થશે. હાલમાં દેશમાં હાઇડ્રોજનની કિંમત વધારે છે અને આશા છે કે પોપ્યુલર મોડ સાબિત થવા પર આની માંગ વધશે અને આખી ટેકનોલોજી કોસ્ટ ઇફેક્ટિવ સાબિત થશે. દીપાલી નંદા, દિલ્હી. तो राजनाथ